આપણે ચેપ્ટર વન ક્યાંથી જોવું એ સ્વાધ્યાય પોથી પ્રશ્ન એક શીખીશું. તો નીચે આપેલ વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં ખૂટતી વિગતનું ચિત્ર દોરો. નંબર એક જુઓ કે આ ટોપીનું ચિત્ર આપેલું છે, બરાબર છે? તો ટોપી સામેથી જોતા કેવી દેખાય છે એ ચિત્ર આપેલું છે. પછી બાજુએથી જોતા ટોપીને કેવી જોઈએ આપણે એનું ચિત્ર આપેલું છે. અને ઉપરથી ઉપરનો જ ભાગ દેખાય છે, જો ટોપીનો દોરેલું છે ને, તો ઉપરથી જોતા ટોપી કેવી દેખાય છે એ ચિત્ર આપેલું છે, બરાબર છે? હવે આપણે પુસ્તકનું ચિત્ર છે કે નવનીત ગણિત ગમત ધોરણ ત્રણ, એને ઉપરથી જોતા કેવું દેખાય છે ચિત્ર એ આપેલું છે, બરાબર છે? પછી બાજુએથી જોતા, તો બાજુનો સાઈડનો ભાગ જ દેખાય છે ને, તો એક જ ભાગ દોરેલો છે. પછી આપણે સામેથી જોઈએ, પુસ્તકને સામે રાખીએ, તો સામેનો ભાગ કેવો દેખાય એ મેં દોર્યો છે. એ તમારી જાતે સ્વાધ્યાય પોથીની અંદર દોરવાનો છે, બરાબર છે? પછી બસનું ચિત્ર આપેલું છે, તો બસ સામેથી જોતા કેવી દેખાય છે, બરાબર ને? સામેનો જ ભાગ દેખાય છે આપણને, બરાબર? પછી ઉપરથી જોતા જુઓ, બસનો જે ઉપરનો ભાગ દેખાય છે ને એ દોરેલો છે ચિત્રની અંદર, બરાબર? હવે બાજુએથી જોતા બસ કેવી દેખાય છે એનો આકાર આપવાનો છે, બરાબર? તો તમારે સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતે ચિત્ર દોરવાનું રહેશે. પછી ફોરવ્હીલ છે નીચે, તો ફોરવ્હીલને બાજુએથી જોતા ચિત્ર આપેલું છે. પછી એનો ઉપરથી અને સામેથી એ બંને ભાગ દોરવાના છે આપણે, બરાબર? તો ફોરવ્હીલનો જે સામેનો ભાગ છે, આ જુઓ સામેનો ભાગ, એ આપણે સામેથી જોતા બનાવીશું, બરાબર? આ આગળના ચિત્રમાં આગળનો ભાગ કેવો દેખાય છે એ બનાવવાનો છે. અને ઉપરથી જોતા આપણે અગાસીએ ઊભા હોય તો આપણને ફોરવ્હીલનો ઉપરનો ભાગ જ દેખાય ને, તો આ ઉપરનો ભાગ દોર્યો છે એવો તમારે ચિત્રની અંદર દોરવાનો છે સ્વાપોથીમાં, બરાબર? પછી દાદર છે, જુઓ તો દાદર સામેથી જોતા કેવો દેખાય છે ચિત્રની અંદર, દેખાય છે તમને બધાને, બરાબર? પછી બાજુએથી જોતા દેખાય છે આપણને. પછી આપણે ઉપરથી જોતા દોરવાનો છે કે આપણે ઉપર ઊભા રહીએ, દાદરની ઉપર ઊભા હોઈએ ત્યારે કેવો દેખાય, પગથિયા દેખાય ને આમ ઊભા, એવો ભાગ દોરવાનો છે. તો આ દોર્યો છે એવો તમારે સ્વાપોથીમાં દોરવાનો છે. હવે આ કબાટ છે, તો કબાટનો સામેનો ભાગ દેખાય છે આપણને સામેથી જોતા, કબાટ કેવું દેખાય છે. પછી આ ઉપરથી જોતા દેખાય છે ઉપરનો ભાગ. હવે આપણે બાજુએથી દોરવાનો છે, તો બાજુએથી જોઈએ તો કબાટ આવી રીતે દેખાય, તો બાજુનો ભાગ તમારે આવી રીતે દોરવાનો છે, બરાબર? પછી જુઓ ખુરશી, તો ખુરશીનો સામેનો ભાગ દેખાય છે આપણને. પછી બાજુએથી જોતા ખુરશી સાઈડનો ભાગ દેખાય છે એક બાજુનો. હવે આપણે ઉપરથી જોઈએ ખુરશીને, તો ઉપરના બે ભાગ જ દેખાય ને, એ ભાગ, એ બે ભાગ દોર્યા છે આપણે, ઉપરનો જ ભાગ દોરવાનો છે, બરાબર? પછી બેટનું ચિત્ર જુઓ, તો બેટ સામેથી જોતા કેવું દેખાય છે. પછી બાજુએથી જોતા, તો બાજુએથી જોતા આપણને ચિત્રની અંદર દેખાય છે. પછી ઉપરથી જોતા એ દોરવાનું છે આપણે, તો બેટનો આખો ભાગ દોરવાનો નથી, પણ આપણે ઉપરનો જે ગોળ ભાગ છે ઉપરનો ભાગ એટલો જ દોરવાનો છે, બરાબર? પછી કપનું ચિત્ર આપેલું છે, તો કપ સામેથી સામેથી જોતા એ આપણને દોરવાનું છે. અને બાજુએથી જોતા કપ કેવો દેખાય છે, તો જુઓ ચિત્રની અંદર આપેલું છે, બરાબર? પછી ઉપરથી જોતા, તો ઉપર ગોળ રાઉન્ડ ઉપરનો જ ભાગ દેખાય આપણને. પછી સામેથી જોતા આપણે દોરવાનું છે, પણ કપ ગોળાકારમાં હોય એટલે ગોળ આકારમાં દેખાય ને, કડીનો ભાગ ન દેખાય એવી રીતે સામેથી જોતા બનાવ્યો છે, ચિત્રમાં દોર્યો છે એવી રીતે તમારે દોરવાનો છે, બરાબર? પછી પ્રશ્ન નંબર બે જુઓ કે દર્શાવ્યા મુજબ આકારો દોરો. હવે તમારે ચોપડીની અંદર આ રંગોળી ટાઈપ ટપકા જોઈન્ટ કરવાના છે, આપેલા છે. હવે નીચે જગ્યા છે, જુઓ બાળકો, તો નીચે મેં આકાર આપ્યો છે, મેં દોર્યો છે, રંગોળી દોરી છે, બરાબર? તમારે એ ટાઈપમાં દોરવી હોય તો એ, અને એનાથી ઉપર જેવી દોરવી હોય તો, અને એનાથી અલગ દોરવી હોય, તમને જે સૂઝબૂઝ પ્રમાણે દોરવી હોય એવી રંગોળી તમારે અહીંયા દોરવાની છે, બરાબર? પછી પ્રશ્ન નંબર ત્રણ જુઓ, ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોરો. અહીંયા પણ તમારા બાળકો આ બધી રંગોળી અલગ અલગ પ્રકારની આપી છે, બરાબર? એની નીચે જગ્યા છે, તો એ જગ્યામાં તમારે ઉપરની રંગોળી દોરવી હોય તો એ ચાલશે જોઈ જોઈને, અને એનાથી નવીન દોરવી હોય તો એ પણ ચાલશે, તમારે જાતે દોરવાની છે, બરાબર? પછી પ્રશ્ન નંબર ચાર જુઓ કે ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ
करो तमारे स्वाध्याय पोथीनी अंदर आ बधाय आकारो छे ने अर्धा अर्धा दोरेला छे तो तमारे स्केल नी मदद थी पूरा करवाना छे। बराबर आ बधी आकृति चौरस ने लंबचौरस नी छे एने पूरी करवानी छे। बराबर पण स्केल वापरवानी, स्केल नो उपयोग करवानो। पछी प्रश्न नंबर 5 जुओ के दर्शाव्या मुजब दोरो। हवे तमारे स्वाध्याय पोथीनी अंदर बे आकृति आपेली छे, जुओ बाळको छे बे आकृति, એવી જ બે આકૃતિ તમારે બાજુમાં દોરવાની છે જોઈ જોઈને। બરાબર સ્કેલની મદદથી। હવે પ્રશ્ન નંબર 6 જુઓ, ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી નીચે આપેલ વસ્તુઓ દોરો। નંબર 1 માં છે પતંગ, પછી નંબર 2 માં છે નાવડી, નંબર 3 માં તારો, નંબર 4 માં ઘડો, નંબર 5 માં ફૂલ, નંબર 6 માં પાંદડું, નંબર 7 માં ઘર અને નંબર 8 માં પર્વત આપેલો છે। હવે જુઓ બાળકો, હોળીનું ચિત્ર આપેલું છે, પછી પાનનું ચિત્ર મેં બનાવ્યું છે, આવી રીતે તમારે પાન દોરવાનું છે, પછી પતંગ દોર્યું છે મેં, ઘર દોર્યું છે, પછી પર્વત જેવો આકારનું દોર્યું છે, એવી રીતે તમારે આવા ચિત્રો બનાવવાના છે। અંદર આપેલા છે એ આઠે આઠ ચિત્રો તમારી જાતે દોરવાના છે। બરાબર પછી પ્રશ્ન નંબર 7 જુઓ કે સમમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો। તમારે સ્વાધ્યાય પોથીની અંદર અડધા અડધા ભાગના ચિત્રો આપેલા છે। બરાબર સમમિતિ એટલે સરખો ભાગ બનાવવાનો છે, એના જેવો જ તે બીજો ભાગ બનાવવાનો છે। બરાબર હવે પહેલા ચિત્રમાં દીવો આપેલો છે તો દીવાનો અડધો ભાગ દોરેલ છે। બરાબર બાળકો હવે એનો અડધો ભાગ આપણે જાતે દોરવાનો છે, એના જેવો જ દીવો બાજુમાં દોરવાનો છે અડધો ભાગ। પછી સ્ટાર તારો દોરેલો છે તો સ્ટારનો અડધો ભાગ દોરેલો છે અને અડધો ભાગ આપણે જાતે દોરવાનો છે। પછી પતંગિયું છે તો પતંગિયાનો પણ અડધો ભાગ આપણે આપેલો છે અને અડધો આપણે જાતે દોરવાનો છે। એવી રીતે માછલી છે તો માછલીનો ઉપરનો ભાગ દોરેલો છે અને નીચે જે માછલી છે એ આપણે જાતે બનાવવાની છે। પછી કાતરનું ચિત્ર આપેલું છે તો કાતરનું ચિત્ર અડધો દોરેલો છે અને અડધો આપણે જાતે દોરવાનો છે। બરાબર એવી રીતે આ દીવા જેવો આકાર છે, પાન જેવો, એનો અડધો ભાગ આપેલો છે અને અડધો આપણે જાતે દોરવાનો છે। પછી એની નીચેના ચિત્રમાં પણ અડધો આપણે જાતે દોરવાનો છે અને બિલાડીનું મોઢું, એનો પણ અડધો ભાગ આપેલો છે અને અડધો આપણે જાતે દોરવાનો છે। પણ બાળકો ધ્યાન રાખજો, જેવા આવડે એવા ચિત્રો તમારે જાતે દોરવાના છે, બરાબર બીજાની પાસે દોરાવવાના નથી। હવે પ્રશ્ન નંબર 8 જુઓ કે સમમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરો। જો આપણને બાળકો ડબલ અક્ષરમાં લખતા તો આવડે જ છે, બરાબર આમાંથી અડધા અડધા અક્ષર તમને ચોપડીની અંદર આપેલા છે। બરાબર અને સ્કેલની મદદથી બીજા અડધા પૂરા કરવાના છે એબીસીડીના અક્ષરો। આપણે આવા અક્ષરો બાલભવનમાં પહેલા બીજામાં શીખ્યા છીએ કે ડબલ અક્ષરમાં લખતા। બરાબર તો જુઓ, સૌથી પહેલાં આપણે એનું ચિત્ર આપેલું છે તો એનો જે અડધો ભાગ છે એ અડધો ભાગ દોરેલો છે અને અડધો ભાગ આપણે સ્કેલની મદદથી પૂરો કરવાનો છે। બરાબર પછી બીનું ચિત્ર આપેલું છે તો બીનો અડધો ભાગ દોરેલો છે અને અડધો ભાગ આપણે ઉપરનો ભાગ હાથે બનાવવાનો છે। પછી સીનું ચિત્ર આપેલું છે તો સીનો જે અડધો ભાગ છે નીચેનો ભાગ દોરેલો હતો અને ઉપરનો ભાગ મેં દોર્યો છે, એવી રીતે તમારે પણ સ્વાધ્યાય પોથીમાં દોરવાનો છે। બરાબર પછી એચનો છે તો એચનો પણ અડધો ભાગ આપેલો હતો અને અડધો ભાગ દોરવાનો છે। પછી કે છે તો કેનો ઉપરનો ભાગ દોરેલો હતો અને નીચેનો ભાગ દોરવાનો હતો તો મેં દોર્યો છે, એવી રીતે તમારે પણ સ્વાધ્યાય પોથીમાં દોરવાનો છે। પછીનું ચિત્ર છે યુનું તો યુનો એ અડધો ભાગ આપેલો છે અને અડધો ભાગ દોરવાનો છે। પછી એમનું ચિત્ર છે એમ તો એમનો ભાગ અડધો આપેલો છે અને અડધો આપણે દોરવાનો છે, એવી રીતે ઉપરના ચિત્રમાં ડી આઈ સી ઈ એવી રીતે આખો અડધો ભાગ આપેલો છે અને આખું ચિત્ર આપણે પૂરું કરવાનું છે અડધો ભાગ દોરીને। બરાબર પછી એચ ઓ ડબલ્યુ, બરાબર પછી આ વચ્ચેનો જુઓ એચ આઈ કે ઈ, અડધા અડધા શબ્દો આપેલા છે અને નીચેના ભાગ આપણે પૂર્ણ કરવાના છે। પછી ડબલ્યુ એ એક્સ, પછી બી ડબલ ઓ કે અને સી ડબલ ઓ કે ઈ ડી, આ બધા અક્ષરો અડધા અડધા આપેલા છે અને અડધા અક્ષર આપણે ડબલ અક્ષરમાં પૂર્ણ કરવાના છે બાળકો, અને તમારે જાતે જ દોરવાના છે, મમ્મી કે બીજા પાસે દોરાવવાના નથી।